વેસુમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાનો ભોગ બનેલી ઉર્વશીના પરિવારજનો દ્વારા શુક્રવારે સુરત પોલીસ કમિશનરને મળી આરોપીની જલ્દી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ સાથે આરોપી સામે પોલીસની કામગીરી સામે પણ ઉર્વશીના પરિવારે અસંતોષ વ્યક્ત કર્યો હતો। સુરતના વેસુ ખાતે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં માલે તુજાર દારૂડિયા અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાનો ભોગ બનેલી મૃતક ઉર્વશીના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે શુક્રવારે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરની રૂબરૂ મુલાકાત કરી હતી। પોલીસ દ્વારા કરાતી કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। અગાઉ પોલીસ અતુલ વેકરિયા સામે કરેલી કામગીરીને લઈ તાત્કાલિક જામીન મળી ગયા હતા। જો કે હાલમાં પોલીસે મતેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસની કામગીરી સામે મૃતક ઉર્વશીના પરિવારજનો દ્વારા અસંતોષ વ્યક્ત કરાયો હતો। રાજકીય વગ્ન ઈશારે અતુલ વેકરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત ઉર્વશીના પરિવારે કરી હતી। જો કે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે મૃતક ઉર્વશીના પરિવારને આશ્વાસન આપ્યું હતું। હાલ તો માલે તુજાર અતુલ વેકરિયા સામે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાનો ચક્રો ગતિમાન કર્યા છે। હજુ સુધી તેને પકડવામાં જાણે પોલીસ નિષ્ફળ નીવડી રહી હોય તેવું લાગી રહ્યું છે। ब्यूरो रिपोर्ट SNN न्यूज सूरत।